ઉનાના ચીખલી ગામના તળાવમાં દર વર્ષે ઓસ્ટ્રેલિયા અને સાઇબિરિયા જેવા દેશોના પક્ષીઓ શિયાળાના 4 મહિના એના મહેમાન બને છે. જો કે મહેમાન ગતિ માટે આ મુલક પંકાય છે, પણ મહેમાન પક્ષીઓને તરવા માટે તળાવમાં પાણી નથી, કે નથી આ પક્ષીઓ માટે પૂરતી માછલીઓ. અરે, મહેમાનો માટે પીવાનું પાણી પણ નથી રહ્યું. અતિથિ પક્ષીઓ અન્નજળ માટે વલખા મારી રહ્યા છે. પક્ષીઓની મહેમાન ગતિમાં ઉણા ઉતર્યા એમાં વાંક કોનો? શિયાળાના 4 મહિના દરમિયાન વિદેશી પક્ષી અહીંયા મહેમાન બને છે, અને આ ચીખલીના ખારામાં લાખો અને હજારોની સંખ્યામાં આવેલા પક્ષીઓના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠે છે. પરંતુ આજે સંભળાય છે તો માત્ર ભૂખ્યા અને ત્રસ્યા પક્ષીઓની ચીખો. વિદેશી પક્ષીઓ લાંબી મજલ કાપી ટાઢો કોટો કરવા ચીખલીના તળાવમાં આવે છે. એ 4 મહિનાનો પડાવ નાખે છે, પણ આ વર્ષે વરસાદ બહુ વર્ષ્યો નહીં અને જવાબદારોએ કાળજી લીધી નહીં, એથી ચીખલીનું તળાવ સૂકું પડ્યું છે. અન્ન પાણી માટે વલખા મારતા, નિશાસા નાખતા આ યાયાવર પક્ષીઓને ખબર પડી ગઈ કે હવે ચીખલીના તળાવમાં એમના અંજળ પાણી ખૂટ્યા છે. એટલે મહિનો માસમાં જ મહેમાનોએ ચીખલી તળાવમાંથી ઉચાળા ભર્યા છે. હજુ તો થોડા દિવસો પહેલાં જ આ તળાવ ગણ્યા ગણાઈને એટલા પક્ષીઓ કલગલાટ કરતા હતા, પણ આજે ગણ્યા ગાંઠ્યા જ પક્ષીઓ જોવા મળે છે. તળાવની જેમ સંવેદનાઓ સુકાઈ ગઈ હોય તો આ વાતમાં કંઈ નથી. બાકી પાણી વાંકે દરિયો ખેડી આવેલા મહેમાનોને તરસ્યા જવું પડે એ વાતે ગજબ થઈ ગઈ છે. ક્યાંક એવું ન બને કે આ યાયાવર પક્ષીઓ આવતા વર્ષે ચીખલીના તળાવની દિશા જ ભૂલે છે, અને એમ થાય તો એના દોષનું ઠીકરું કોના માથે પડશે? દિલીપ મોરી, VTV.